नमस्कार खेडूत मित्रों, हूँ दिनेशभाई कनारा, खेडूत मोल गोंडल। खेडूत मित्रों, आज आप उपाधिवाड़ा पाक की बात करवानी छे। तमने एम थाय के साहेब उपाधिवाड़ो पाक एटले के शू? उपाधिवाड़ो पाक एटले के आपणे बधाए जे पाक वायो छे ए जीरुं। शुरुआत में वावीए त्यारे उगावानी उपाधि, उगी गया बाद सुकारो आवे तो लीला सुकारानी उपाधि, सुकारामांथी थोड़ाक बाहर निकळीए एनी मावजत करीए तो अमुकने पाणी खूटी जाए तो पाणीनी उपाधि, घाटी फुवारा मारी मारी छोड़वानो मोटो करिए ए मोटो थाता थाता चूसिया जीवातनी उपाधि, चरमी आवे तो ए चरमीनी उपाधि, एमांथी दाणा बंधाय दाणा बंधाता बंधाता दाणा खोटा पड़ी जाए फोप थई जाए एनी उपाधि, अने आ बधी उपाधिओनी मेहनतनी वच्चे सारामां सारी मेहनत करीने आपणे ए जीरुं पकवी एनी लणणी करी अने आपणा ગોડાઉનમાં અથવા તો આપણા ઘરે આવે એ પછી એ જીરાને રાખવું કે વેચી નાખવું આ નિર્ણય લેવાની ઉપાધિ। खेडूत मित्रों, आपणे आजे आवी ज कंईक सरस मजानी चर्चा करवानी छे। ए पहेला आप खेडूत मोल यूट्यूब चेनल छे एने सब्सक्राइब करवानुं भूलता नहीं, अने प्ले स्टोरनी अंदर आपणी जे खेडूत मोल एप्लिकेशन छे एने पोताना फोनमां इंस्टॉल करी अने खेतीने लगती जे माहिती खेडूतो लई रह्या छे ए लेवानुं भूलता नहीं। खेडूत मित्रों, जीरुं जे पाक छे एनुं અઢળક પ્રમાણમાં આ વખતે ખેડૂતો દ્વારા વાવેતર થયું છે। છેલ્લા 15-20-25 દિવસથી માર્કેટ યાર્ડની અંદર જીરાની જે આવક છે એ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ। આવક ચાલુ થઈ એ શરૂઆત જે છે એ 6500થી લઈ અને 6000ની બજારોથી થઈ હતી। અત્યારે ધીમે 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 એ બજાર જે છે એ 5000થી લઈ અને 5500ની વચ્ચે પ્રતિ મણના ભાવ પહોંચ્યા છે। હવે અહીંયા વિચારવાની વસ્તુ એ છે કે અત્યારે બજારની અંદર જે જીરું આવી રહ્યું છે એ જીરું ઓછા પિયતવાળા જે વિસ્તારોની અંદર જ્યાં વાવેતર હતું એ મુખ્ય ભાગોનું જીરું આવી રહ્યું છે। બીજું કે જેની પાસે પાણી ઓછા હતા એ જીરું વહેલું પાકી ગયું અને એ માર્કેટ યાર્ડમાં આવે છે। હજુ જીરાનું જે ઉત્પાદન જે છે એ આવવાનું છે અને જે વાવેતર થયું છે એ મુજબ આવતી 15 માર્ચ આજુબાજુ રાજસ્થાન પંથકનું જીરું અને ગુજરાતની અંદર જે સારા પાણીવાળા વિસ્તારની અંદર જે વવાયેલ જીરું છે કે જેને મોડે સુધી પિયત મળ્યા છે એ જીરું હજી લણણી થઈ અને આવવાનું બાકી છે। હવે આ પરિસ્થિતિની અંદર આપણે એ વિચારવાનું છે કે અત્યારની જે બજાર છે, કારણ કે એક બાજુ ઓછી લેવાલી છે અને એની સામે જે અત્યારે જથ્થો આવી રહ્યો છે એ મુજબ બજાર જે છે એ ક્યાંક ને ક્યાંક 100-200-150 રૂપિયા નીચી મારે છે। તો અત્યારે જે ખેડૂતોને જીરું પાક્યું છે એને ખાસ એ નમ્ર વિનંતી છે કે એ વિચારવાનું છે, જે કંઈ અભ્યાસ અમે ડેટાના અથવા તો કોમોડિટીના કર્યા એના આધારે અત્યારે ખેડૂતોને જેનું જે જીરાનું ઉત્પાદન આવ્યું છે એણે પોતાની જરૂરિયાત મુજબનું જીરું જે છે એનું અત્યારે વેચાણ કરી દેવું જોઈએ। માનો કે કોઈ ખેડૂતોને ઉત્પાદન ઓછું આવ્યું છે, 20-25 મણ જ જીરું છે તો એને તો રાખવાનો કોઈ વિચાર જ નથી કરવાનો। કોઈ પાસે 100-150 મણ જીરું છે તો એમાંથી 50% જીરું જે છે એમણે આ ભાવની અંદર વેચી અને નીકળી જવું જોઈએ। કદાચ એવું પણ બનવાની શક્યતા છે કે 15 માર્ચ પછી જીરાની અંદર થોડો ઘણો ખાસો એવો ઘટાડો પણ આવી શકે, અથવા તો જો ગલ્ફ દેશો સાથે ભારતની નિકાસ થાય તો કદાચ એમાં થોડો ઘણો સુધારો પણ જોવા મળી શકે। પણ આ જે અવઢવની વચ્ચે આપણે ક્યાંક એવું ના થાય કે આપણો નિર્ણય એવો ના થાય કે આપણે બધે બધું વસ્તુ રાખીએ અને આપણને જે કંઈ ફાયદો થવાનો હોય એની અંદર નુકસાન થાય, તો આ એક મહત્ત્વની વસ્તુ છે। અત્યારનો જે જીરાનો વાયદો જે છે આજની તારીખની અંદર 26,290ની સપાટીએ એ ક્લોઝ થયો છે, જે આગળ 26,450 જવાની શક્યતા આગામી અઠવાડિયાની અંદર છે। એ રીતે જો જોવામાં આવે તો એનો પ્રતિ મણનો ભાવ જે છે એ 5200-5500ની વચ્ચેનો પ્રતિ મણનો ભાવ રહે, અને આ જે પરિસ્થિતિ છે એ આગળ જળવાઈ રહેવાની છે। આગળ જતાં કદાચ ભાવ વધી પણ શકે અથવા તો એ ભાવની અંદર ઘટાડો થાય એની વચ્ચે અત્યારે આપણને જે ઉત્પાદન આવ્યું છે એ ઉત્પાદનનું જરૂરિયાત મુજબનું જીરું છે એની વેચાણ કરી દેવું જોઈએ। કારણ કે હજુ 10-15 માર્ચની વચ્ચે જીરાની જે આવક જે છે એની અંદર વધારો થવાની શક્યતાઓ રહેલી છે। બીજું, ભારત દેશ જે છે એ જીરાનું સૌથી વધારે ઉત્પાદન અને એક્સપોર્ટ કરતો દેશ છે। એની સામે ભારતની અંદર 3 રાજ્યો જ છે કે જે જીરાનું ઉત્પાદન કરે છે, જેમાં ગુજરાત છે, રાજસ્થાન છે અને મધ્યપ્રદેશ છે। એટલે કે આ 3 રાજ્યોનું જીરું જે છે એ જીરાનું ઉત્પાદન જ એક્સપોર્ટની અંદર જવાનું છે, પણ
આપણે એ જે છે એની અત્યારે શક્યતાઓ આપણે દેખાઈ રહી ઓછી છે, તો એ મુજબ જીરાની અંદર અત્યારે જે ખેડૂતોએ ઉત્પાદન લીધું છે એણે 50% માલ જે છે એ વેચી નાખવો એવો નિર્ણય લેવામાં સારામાં સારું રહેશે. કારણ કે ઘણા બધા ખેડૂતોને એવા પણ અનુભવ છે કે ગયા વર્ષે જેની પાસે વધારે જીરું હતું અને 12,000ની સપાટીએ પહોંચેલું જીરું અને એ ભાવની તક પણ આપણે ના લઈ શક્યા, અને અત્યારે ઘણા બધા ખેડૂતો એ જ જીરું જે છે ઘણા પાસે હજી પડ્યું છે જૂનું, અને ઘણાએ એ જીરું 6-7 હજારની અંદર વેચાણ કર્યું છે. તો એ જે આપણી થોડીક નિર્ણય શક્તિ જે છે એના લીધે આપણને ઘણું બધું નુકસાન જતું હોય છે. તો આવી નુકસાનીનો સામનો ના કરવો પડે અને હંમેશા આપણને જે ઉત્પાદન મળતું હોય એ ઉત્પાદનનું 50% ઉત્પાદન જે છે એ માર્કેટનો એ સમયનો જે ભાવ છે જે કે જે એક લેવલે કમ્પ્લીટ ભાવ ગણાય એ ભાવે આપણે એને વેચી દઈએ તો આપણને એમાં સારામાં સારો ફાયદો રહેતો હોય છે. અત્યારે બસ આટલું જ. આભાર.